જ્યારે હવે ટોચના ખેલાડીઓએ મણિપુર હિંસાને કારણે એવોર્ડ પરત કરવાની ધમકી આપતા કહ્યું છે કે જો મણિપુરમાં હિંસા જલ્દી શાંત નહીં થાય તો તેઓ એવોર્ડ પરત કરવાનું શરૂ કરી દેશે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, હાલના સમયમાં એવોર્ડ વાપસીના અનેક કિસ્સાઓ સામે આવતા નજરે પડી રહ્યા છે, ત્યારે આ બાબતે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી હા, દેશમાં જ્યારે પણ કોઈ મુદ્દો ઊભો થાય છે ત્યારે સરકારને એવોર્ડ પરત કરવાની ધમકીઓ મળવા લાગે છે। હાલના વર્ષોમાં એવોર્ડ પરત કરવાનો મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો છે। થોડા સમય પહેલા જ્યારે કુષ્ટીબાજોનો મુદ્દો ગરમાયો હતો ત્યારે તેઓએ એવોર્ડ પરત કરવાની વાત કરી હતી, જ્યારે હવે ટોચના ખેલાડીઓએ મણિપુર હિંસાને કારણે એવોર્ડ પરત કરવાની ધમકી આપતા કહ્યું છે કે જો મણિપુરમાં હિંસા જલ્દી શાંત નહીં થાય તો તેઓ એવોર્ડ પરત કરવાનું શરૂ કરી દેશે। આવી સ્થિતિમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેથી સરકાર હવે ખાતરી કરશે કે એવોર્ડ આપતા પહેલા તે પ્રાપ્તકર્તા પાસેથી બયાન ધરી લેવામાં આવશે કે તેઓ એવોર્ડ પરત કરશે નહીં અને આવી કોઈ ધમકી આપશે નહીં। સંસદીય સમિતિએ એવોર્ડ આપતા પહેલા પરત નહીં કરવાના શપથ લેવાની ભલામણ કરી છે। સમિતિ ભલામણ કરે છે કે એવોર્ડ પરત કરવા જેવી પરિસ્થિતિને ટાળવા માટે એકેડેમીઓએ પ્રાપ્તકર્તા પાસેથી અગાઉથી બાયંધરી લેવી જોઈએ। સંસદની સ્થાયી સમિતિએ તેને દેશનું અપમાન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે પુરસ્કારોની વિશ્વસનીયતાને કલંકિત કરી રહ્યું છે। આનાથી બચવા માટે સમિતિએ સરકારને એવી સિસ્ટમ બનાવવાની ભલામણ કરી છે જેમાં એવોર્ડ આપતા પહેલા કલાકાર, લેખક અને અન્ય બૌદ્ધિકોની સંમતિ લેવામાં આવે કે તેઓ ભવિષ્યમાં એવોર્ડ પરત નહીં કરે। સમિતિનું કહેવું છે કે એવોર્ડ મેળવનાર ઉમેદવાર પહેલા એક સોગંદનામું ભરવું જોઈએ અને કોઈને પણ સંમતિ વગર એવોર્ડ ન આપવો જોઈએ। કમિટીએ આવા અનેક મામલાઓનો ઉલ્લેખ કર્યો જેમાં એવોર્ડ પરત કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। સભ્યોએ 2015માં કર્ણાટકના જાણીતા લેખક કલબુર્ગીની હત્યા બાદ એવોર્ડ પરત કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો। સંસદની સ્થાયી સમિતિએ એવોર્ડ પરત કરવાના મુદ્દાને દેશનું અપમાન ગણાવ્યું છે। સમિતિએ કહ્યું કે આનાથી પુરસ્કારોની વિશ્વસનીયતા પર અસર પડી રહી છે। આનાથી બચવા માટે સમિતિએ સરકારને એવી સિસ્ટમ બનાવવાની ભલામણ કરી છે જેમાં એવોર્ડ આપતા પહેલા કલાકાર, લેખક અને અન્ય બૌદ્ધિકની સંમતિ લેવી જોઈએ કે તેઓ ભવિષ્યમાં એવોર્ડ પરત નહીં કરે, જેથી તેઓ રાજકીય કારણોસર તેને પરત ન કરે। સમિતિએ તેની ભલામણમાં વધુમાં કહ્યું કે જ્યારે પણ એવોર્ડ આપવામાં આવે છે ત્યારે પ્રાપ્તકર્તા પાસેથી સંમતિ લેવી આવશ્યક છે, તે ભવિષ્યમાં એવોર્ડ પરત નહીં કરે જેથી તે રાજકીય કારણોસર તેને પરત ન કરે। સમિતિનું કહેવું છે કે સાહિત્ય અકાદમી અને અન્ય પુરસ્કાર આપનારી અકાદમીઓ બિન રાજકીય સંસ્થાઓ છે, એટલા માટે અહીં રાજકારણમાં તે કોઈ સ્થાન નથી। જેઓ આ કરે છે તેમને કોઈ પણ જ્યુરીમાં ન રાખવા જોઈએ કે કોઈ મહત્વપૂર્ણ પદ પર નામાંકિત ન કરવા જોઈએ। અહીં તમને જણાવી દઈએ કે આ સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે। રાજ્યસભાના સાંસદ અને YSR કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી વિજયસાઈ રેડ્ડી સંસ્કૃતિ મંત્રાલય સાથે જોડાયેલા સંસદની આ સ્થાયી સમિતિના અધ્યક્ષ છે। આમ હાલ તો એવોર્ડ મામલે આ મહત્વનો નિર્ણય આ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે, જેથી કરીને હવેથી જે લોકોને એવોર્ડ આપવામાં આવશે તેઓ પાસેથી સંમતિ લેવામાં આવશે કે જો તેઓને એવોર્ડ જોઈતો હોય તો તેઓ ભવિષ્યમાં એવોર્ડ કોઈ પણ કારણોસર સમિતિને પરત ન કરી શકે।